So, hello my dear students, my name is Anil Sharma and I welcome you all to our YouTube channel. So, Vidyarthi Mitra, chapter number 4, Prakaran 4, Rasayanik Bandhan. Ena vishe video lecture number 1 ma thodi ghani charcha thai hati apni. Baram, aajna video lecture ma apne karvana chhe causal ni abhidharana. Causal. Baram chhe? Causal ni abhidharana vishe. સમજૂતી મેળવશું તો વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચર નંબર 1 માં આપણે આટલું કરી ગયા હતા કે કોઈ પણ પરમાણુ અથવા અણુ એક સ્થાયી બનવા માટે એના બાહ્ય કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન લુઇસના આધારે એ જે બાહ્ય કક્ષના ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય એ સંયોજકતા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને એ પોતાની ઇલેક્ટ્રોન રચના એક ઉમદા વાયુ જેવી કરવાની કોશિશ કરે રાઈટ ઉમદા વાયુ એટલે 18 માં સમૂહના તત્વો હીલિયમ નિયોન આર્ગન ક્રિપ્ટોન ઝેરોન રેડોન અને એ જે સમૂહના તત્વો છે એમને ઇલેક્ટ્રોન રચના સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે NH26 બરાબર આજના વિડિયો લેક્ચરમાં આપણે સમજીશું કોઝેલની અભિધારણા આ જે અભિધારણાઓ છે એ આયનીય બંધ બનાવવા માટે ની કેવી રીતના પદ્ધતિ કેવી રીતના પરમાણુઓ ભાગ લઈ શકે તેના માટેની અભિધારણાઓ તો શરૂઆત કરી કોઝલની અભિધારણા ચલો નિયમ નંબર 1 સમજો વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર 1 કોઝલની અભિધારણા સમૂહ 1 ના તત્વો અને સમૂહ 17 ના તત્વો ની ઇલેક્ટ્રોન રચના એ ઇલેક્ટ્રોન રચના સમૂહ 18 એટલે કે ઉમદા વાયુઓ ની ઇલેક્ટ્રોન રચના કરતા જુદા પડે તો અમે શું કહી શકો સમૂહ 1 ના તત્વો અને 17 ના તત્વો ઉમદા વાયુઓ કરતા જુદા પડે છે બરાબર છે જો તમે ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના સમજો તો એ હોય છે NH2NP6 હીલિયમ ને છોડીને બરાબર છે હીલિયમ એ આપણો સ્પેશિયલ કેસમાં આવશે હિલિયમ નો આપણે અત્યારે ગણતા નથી એની ઇલેક્ટ્રોન રચના 1s2 હોય છે એ સિવાયના દરેક તત્વોમાં ઇલેક્ટ્રોન રચના હશે NH2NP6 આ તમે પીરિયોડિક ટેબલ વાળા ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 3 માં શીખી ગયા હશે 17 માં સમૂહની ઇલેક્ટ્રોન રચના હોય છે NH2NP5 બાહ્ય કક્ષાની અને એક સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના હોય છે NH2 એની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના અહીં બાહ્ય કક્ષકની ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે બરાબર તો જુદા પડે છે અચ્છા થોડી સમૂહ 1 અને સમૂહ 17 ના તત્વોની ચર્ચા આપણે કરી લઈએ અચ્છા સમૂહ 1 નું હું ઉદાહરણ લઈશ ધારો કે સોડિયમ હોય છે સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું હશે તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના હશે નિયોન 3s1 અચ્છા નિયોન ની જગ્યા પર તમે આ રીતના પણ લખી શકો 1s2 2s2 2p6 અને 3s1 અચ્છા સોડિયમની બાહ્ય કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય છે 1 આ તમારી બાહ્ય કક્ષક થઈ ગઈ 3s1 બાહ્ય કક્ષક એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ 1 હશે એના અંદરનો કક્ષક હોય છે 2s2 2p6 આ અંદરનો કક્ષક હશે એમાં ઇલેક્ટ્રોન કુલ હોય છે 8 બરાબર છે અચ્છા તો અષ્ટક નિયમના મુજબ શું હોય શકે તો સંયોજકતા ઇલેક્ટ્રોન એ જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન ક્યાં તો પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવીને બાહ્ય કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાવીને પરમાણુની બાહ્ય કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન ગુમાવીને ક્યાં બાહ્ય કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોન એ બીજા ઇલેક્ટ્રોન મેળવે સંયોજકતા ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષકમાં મેળવે અથવા બાહ્ય કક્ષકના સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતાનો બાહ્ય કક્ષક માં 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક પૂર્ણ કરે એને અષ્ટકનો નિયમ કહેવાય બરાબર એને અષ્ટકનો નિયમ કહેવાય છે કદાચ તમે સ્ક્રીન પર ભી અષ્ટકનો નિયમ જોઈ શકશો અત્યારે સ્ક્રીન પર એની વ્યાખ્યા હું તમને બતાવી દીધી નિયમ જે વિધાન છે તે બતાવી દીધું વ્યાખ્યા નહીં વિધાન તો 8 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષકમાં જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ 8 ઇલેક્ટ્રોન બનાવવા માટે ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવે ક્યાં ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે અચ્છા હવે ધ્યાનથી સમજો બાહ્ય કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય છે એટલે સમૂહ 1 ના દરેક તત્વોમાં
बाह्य कक्षक में कुल इलेक्ट्रॉन संख्या एक हे। समूह एक में कया कया तत्व लिथियम सोडियम पोटेशियम रूबिडियम सीजियम आ बदाज तत्वों बाह्य कक्षक में एक इलेक्ट्रॉन हे। हाल आप बात कर रहा है सोडियम ना। सोडियम बाह्य कक्षक में इलेक्ट्रॉन हसे एक तेज रीते एज मुजब पोटेशियम रूबिडियम सीजियम ने बाह्य कक्षक में इलेक्ट्रॉन हसे एक। हवे अष्टक ना नियम मुजब बाह्य कक्षक में अष्टक बनावानुं छे एटले के आठ इलेक्ट्रॉन धरावती रचना बनावानी छे। तो हवे एक इलेक्ट्रॉन छे इलेक्ट्रॉन जरूर केटला छे सात। कुल सात इलेक्ट्रॉन नी जरूर पड़े तो आठ इलेक्ट्रॉन बनी शके। हवे सात इलेक्ट्रॉन जरूर पड़े तो एना माटे सोडियम शुं करशे सात इलेक्ट्रॉन बाह्य कक्षक में उमेराशे नहीं। सोडियम सात इलेक्ट्रॉन मेळवशे नहीं ए सात इलेक्ट्रॉन मेळवशे नहीं। एना करता सोडियम शुं करशे एनो जे बाह्य कक्षक नो एक इलेक्ट्रॉन छे ए बाह्य कक्षक नो एक इलेक्ट्रॉन गुमावी देशे। बाह्य कक्षक नो एक इलेक्ट्रॉन गुमावी देशे एटले सोडियम ना बाह्य कक्षक मां नियोन 3s1 होय छे परंतु ए सोडियम एना बाह्य कक्षक मां जे नियोन 3s1 छे ए एक इलेक्ट्रॉन गुमावी ने Na1+ बनावे Na1+ बनावे त्यारे एनी इलेक्ट्रॉन रचना Ne3s0 बने छे। 3s0 એને બાહ્ય કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધું છે હવે ઇલેક્ટ્રોન બની ગયું 1s2 2s2 2p6 બાહ્ય કક્ષક હવે તમો થઈ ગયું 2s2 2p6 કારણ 3s માં હવે એક પણ ઇલેક્ટ્રોન રહેલ નથી એટલે બાહ્ય કક્ષક 2s2 2p6 એટલે હવે ઇલેક્ટ્રોન થઈ ગયા 8 અષ્ટક પૂર્ણ થઈ ગયું બરાબર ને અષ્ટક પૂર્ણ થઈ ગયું તો પહેલા સમૂહના તત્વો એ ઇલેક્ટ્રોન ગુમાવશે तो ए मुजब तमे कही शको ए तत्व हसे विद्युत दन तत्व। विद्युत दन तत्व थोड़ी चर्चा अजी मैं डिटेल में जाऊं छु समझो विद्यार्थी मित्रों मानी लईए जे कक्षक हसे ए कक्षक आ रीतना फरते कक्षक हसे आ रीतना न्यूक्लियस ना फरते गोठवायेल छे एवुं आपणे मानी लेता छे। खरेखर तो परमाणु बंधारण में सीखी गया हे कि जो कक्षक हो जुदा जुदा आकार बनता हो परंतु हाल में आप आज आकार मान लीए गोड़ाकार गोड़ाकार बराबर। हवे बाह्य कक्षक नी अंदर एक इलेक्ट्रॉन छे 3s1 हूँ फक्त बाह्य कक्षक बताव छु अंदर ना कक्षको बतावता नहीं 1s2 2s2 2p6 नहीं बतावतो। हवे न्यूक्लियस अने बाह्य कक्षक वच्चे एक आकर्षण बल हाजर होय छे ए तमने खबर छे। बाह्य कक्षक ना इलेक्ट्रॉन અને ન્યુક્લિયસ એના વચ્ચે એક આકર્ષણ બળ હોય છે એ તમને ખબર છે બરાબર છે પરંતુ આકર્ષણ બળ થોડો ઓછો હોય છે। હવે સમજો સોડિયમના બાહ્ય કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે એને પોતાના ઇલેક્ટ્રોન 8 બનાવવાના છે। શા માટે 8 બનાવવા છે કારણ કે સમૂહ 18 એટલે કે ઉંડા વાયુના તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2 NH NP6 ઇલેક્ટ્રોન રચના છે જેને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય। સ્થાયી ઇલેક્ટ્રોન રચના સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાશે। તો દરેક સમૂહના તત્વો NH2 NP6 તત્વ જેવા સ્થાયી ઇલેક્ટ્રોન રચના બનવાની કોશિશ કરે તે માટે દરેક સમૂહ ક્યાં તો પોતાના ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા મેળવશે। હવે ધ્યાનથી સમજો सोडियम ना बाह्य कक्षक में एक इलेक्ट्रॉन छे सोडियम ए बनावाना छे 8 इलेक्ट्रॉन। हवे 8 इलेक्ट्रॉन बनावा माटे ए 7 इलेक्ट्रॉन तो मेळवानो छे ने एना करता ए शुं विचारशे बाह्य कक्षक में आवेलो एक इलेक्ट्रॉन हूँ गुमावी दऊ तो जो हूँ बाह्य कक्षक में एक इलेक्ट्रॉन गुमावी दऊ तो मारा अंदर ना कक्षक में 8 इलेक्ट्रॉन छे तो अष्टक बनी जशे तो आ कक्षक जे छे ते बाह्य कक्षक बनी जशे एस माथी एक इलेक्ट्रॉन जतो रहे तो आ कक्षक बाह्य कक्षक बनी जशे। तो सोडियम शुं करे इलेक्ट्रॉन ने एम ऑर्डर आपे के भाई तू जतो रहे तो मारी इलेक्ट्रॉन स्थायी रचना बनशे परंतु आ इलेक्ट्रॉन तो नफट होय छे ने आसानी थी जवानुं नथी कई ने कई आपो तो हूं जाऊं बराबर है ने सेल्फिश बनी जशे इलेक्ट्रॉन ઇઝીલી જવાનો નથી આસાનીથી જશે નહીં ઇલેક્ટ્રોન હે ને કંઈક આપો તો હું જાઉં કેલા બ્લેકમેલિંગ જેને આપણે કહીએ ઇલેક્ટ્રોન બ્લેકમેલ કરે સોડિયમને
તમે મને કઈ આપશો તો જ હું મારી કક્ષા છોડીશ, નહીં તો છોડવાનો નથી. તો સોડિયમ શું કરે, બાહ્ય કક્ષકની ઇલેક્ટ્રોન જે છે સોડિયમ ગુમાવવા માટે એ ઉર્જાનું શોષણ કરે, ઉર્જાનું શોષણ કરે. આ જે ઉર્જા છે તે શું કરશે, તો ઇલેક્ટ્રોન ને પ્રોટોન વચ્ચેનો જે આકર્ષણ બળ છે એ તોડશે, બાહ્ય કક્ષકના ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ તોડે અને પછી એ ઇલેક્ટ્રોન ગુમાવશે. આને આયનીકરણ ઉર્જા કહેવાય, તમે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા હશે. ઇલેક્ટ્રોન ગુમાવવા માટે પરમાણુ ઉર્જાનું શોષણ થશે, આયનીકરણ ઉર્જા. ડિટેલ આપણે જતા નથી, ચેપ્ટર 3માં જોયું હશે. તો હવે ઇલેક્ટ્રોન જતું રહેશે, હવે ઇલેક્ટ્રોન ને ઉર્જા મળી ગઈ, બ્લેકમેલ પતી ગયું, બરાબર. મને શું જોઈએ છે, ઉર્જા. તો ઉર્જા આપી દીધી, હવે તું જા, હવે તું જા, બરાબર. તો હવે ઇલેક્ટ્રોન ગુમાવશે, હવે ઇલેક્ટ્રોન રચના બની ગઈ 2s2 2p6. એટલે હવે આની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ ગઈ, ઉમદા વાયુ એટલે કે સમૂહ 18 જેવી થઈ ગઈ, સમૂહ 18 જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો હવે સોડિયમ જયારે Na+1 બનશે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના કેવી બની જશે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના ઉંદા વાયુ જેવી. આ વાત થઈ સમૂહ એક. અચ્છા, સમૂહ એક ના દરેક તત્વમાં આ જ ક્રિયા જોવા મળશે જે સોડિયમમાં થઈ, તે જ બધી વસ્તુ જોવા મળશે. ધારો કે તમે પોટેશિયમ લો તો એમાં પણ આવું જ થશે, ઇલેક્ટ્રોન ગુમાવશે, બરાબર છે. ચલો હવે હું સમૂહ 17 ની વાત, સમૂહ 17 ના બાહ્ય કક્ષકમાં NH2NP5 એટલે કુલ ઇલેક્ટ્રોન થઈ ગયા 7 ઇલેક્ટ્રોન, NH2NP5 7 ઇલેક્ટ્રોન, 5 વત્તા 2 7 ઇલેક્ટ્રોન. હવે અષ્ટક બનાવવું હોય તો એને એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે. માની લઈએ કે ક્લોરિન છે, તો ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના બની જશે નિયોન 3s2 3p5. તો હવે કુલ ઇલેક્ટ્રોન 3s માં 2 ઇલેક્ટ્રોન અને 3p માં 5 ઇલેક્ટ્રોન, એટલે કુલ ઇલેક્ટ્રોન બની ગયા 7 ઇલેક્ટ્રોન. અષ્ટક બનાવવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે, તો ક્લોરિન શું કરશે, ગુમાવશે 7 ઇલેક્ટ્રોન, નહીં સોડિયમ જેવી રચના બનાવી હોય, અષ્ટક રચના મતલબ અષ્ટક આ પ્રકારનું અષ્ટક બનાવવું હોય તો શું કરે, 7 ઇલેક્ટ્રોન ગુમાવશે, નહીં. કોઈ પણ તત્વ ના તો 7 ઇલેક્ટ્રોન મેળવી શકે ના તો 7 ઇલેક્ટ્રોન ગુમાવી શકે, કોઈ પણ તત્વ મહત્તમ 3 ઇલેક્ટ્રોન મેળવી શકે અથવા તો 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. ચલો તો 7 ઇલેક્ટ્રોન છે, તો 7 ઇલેક્ટ્રોન તો ગુમાવવાનો છે, તો એના કરતા એ શું કરશે, એક ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ કરશે, એના આજુબાજુ કસેથી એક ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ કરશે. તો એ શું કરશે, એના આજુબાજુ કોઈ તત્વ શોધશે, કોઈ એવો તત્વ ખરો જેને પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવેલું હોય, એ ઇલેક્ટ્રોન હું લઈ લઉં તો, બરાબર. તો એના આજુબાજુ ધારો કે સોડિયમ તત્વ આવેલો છે, એને પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, તો ક્લોરિન શું કરશે, જેવું એક ઇલેક્ટ્રોન દેખાય ઝાપટો મારશે, તરત જ એક ઇલેક્ટ્રોન ખેંચી લેશે પોતાની દિશામાં. એટલે આ ક્લોરિન હવે એક ઇલેક્ટ્રોન મેળવશે અને જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એના ઉપર ઋણ વીજભાર જોવા મળશે. એટલે જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન વીજભાર આયન બને અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો એ ઋણ વીજભાર આયન બનશે. હવે ઇલેક્ટ્રોન રચના કેવી હતી, તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન રચના હતી નિયોન 3s2 3p5. હવે ઇલેક્ટ્રોન મેળવ્યું તો હવે ઇલેક્ટ્રોન રચના કેવી બની ગઈ, તો એની એક ઇલેક્ટ્રોન મેળવ્યું અને એ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં જશે, એટલે બની જશે 3s2 3p6. હવે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 થઈ ગઈ, એટલે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બની ગઈ. સમજમાં આવ્યું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કરીને. ચલો બીજી એક વસ્તુ થોડુંક હજી આપણે ડિટેલમાં જઈએ. માની લઈએ કે બાહ્ય કક્ષક જે છે ગોળાકાર કક્ષક છે. હવે આ ઇલેક્ટ્રોન 7 હોય છે, બાહ્ય કક્ષકમાં ઇલેક્ટ્રોન 7 હોય છે, બરાબર છે. હવે આજે ન્યુક્લિયસ છે એના સાથે આ 7 ઇલેક્ટ્રોન આકર્ષણ બળ અનુભવે છે, 7 ઇલેક્ટ્રોન આકર્ષણ બળ અનુભવે છે, બરાબર. એટલે 7 ઇલેક્ટ્રોન આ ઘેરીને બેઠા છે, ન્યુક્લિયસ ની ઘેરીને બેઠા છે. હવે જો 8મો ઇલેક્ટ્રોન ઘૂસણવાનું હોય તો આ ઘેરીને બેસેલા છે, એટલે આ ઇલેક્ટ્રોન 8મા ઇલેક્ટ્રોન ને અંદર એન્ટ્રી ઇઝી નહીં આપશે, સહેલાઈથી અંદર દાખલ થવા દેશે નહીં, સહેલાઈથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા દેશે નહીં, બરાબર છે. તો હવે શું કરશે, તો હવે ક્લોરિન આનામાંથી ઉર્જા મુક્ત કરે, ઉર્જા મુક્ત કર્યા પછી આ ઇલેક્ટ્રોન અંદર દાખલ થાય, એટલે શું થશે, ઇલેક્ટ્રોન અંદર દાખલ થયું ઉર્જા મુક્ત થઈ, ઇલેક્ટ્રોન દાખલ થયું ઉર્જા મુક્ત થઈ.
तो सोडियम में शू थत रिवर्स ऊंधू इलेक्ट्रॉन गुमावत ऊर्जा दाखल करती थी आम ऊर्जा गुमा इलेक्ट्रॉन दाखल बने परस्पर विरुद्ध हे एक एक परमाणु इलेक्ट्रॉन गुमा तो ये ऊर्जा मेलवशे एक परमाणु जो इलेक्ट्रॉन मेड़े तो ऊर्जा गुमा तो आम ऊर्जा गुमा आने कहवा इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी बराबर आ ते शीखी गेला से आवर कोष्टक में तो जय क्लोरीन इलेक्ट्रॉन मेड़े तरह एना ऊर्जा बाहर निकल से ऊर्जा गुमा इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी समझ पड़ी गई विद्यार्थी मित्रों तो आरु कही आखो इलेक्ट्रॉन रचना के रीतना स्थायी बने तो पाछू एक बार पहली अभिधारणा पहली अभिधारणा सॉरी एक केवी हशे तो समूह एक अने समूह बे ना तत्वों समूह अठार ना तत्वों करता जुदा पड़ता होय छे समूह एक ना तत्वों ए इलेक्ट्रॉन गुमावानी क्षमता धरावे छे तेथी एने विद्युत धन कहेवाशे समूह सत्ता ना तत्वों इलेक्ट्रॉन प्राप्त करवानी क्षमता धरावे छे एटले एने विद्युत ऋण कहेवाशे विद्युत ऋण कहेवाशे जो इलेक्ट्रॉन प्राप्त करे तो विद्युत ऋण जो इलेक्ट्रॉन गुमावे तो विद्युत धन कहेवाशे तो हवे त्रीजी अभिधारणा शू कही सको तो सोडियम नीची आयनीकरण एंथाल्पी होवाथी ऊर्जा प्राप्त करे अने इलेक्ट्रॉन गुमावे इलेक्ट्रॉन गुमावीने समूह 18 जेवी स्थायी इलेक्ट्रॉन रचना मेळवे छे ते मुजब 17 नो समूह तेज मुजब 17 नो समूह इलेक्ट्रॉन मेळवे छे अने ज्यारे इलेक्ट्रॉन मेळवे त्यारे एमांथी ऊर्जा मुक्त थाय छे ऊर्जा मुक्त थाय पछी एवी इलेक्ट्रॉन रचना 18 ना समूह जेवी 18 ना समूह जेवी बनी जाय छे एटले के ऊंडा वायु जेवी इलेक्ट्रॉन रचना बनी जाय छे तो दरेक तत्व नो एक ज नियम होय एनी इलेक्ट्रॉन रचना ऊंडा वायु जेवी बनवी जोईए एना माटे जो आयनीय बंध बने तो आयनीय बंधमां एक तत्व इलेक्ट्रॉन गुमावशे एक इलेक्ट्रॉन मेळवशे जे इलेक्ट्रॉन गुमावशे ए धन बनशे जे इलेक्ट्रॉन मेळवशे ए ऋण बनशे धन अने ऋण बनी जाए पछी एनी इलेक्ट्रॉन रचना समूह 18 जेवी बनी जशे एटले के स्थायी इलेक्ट्रॉन रचना जे जे रीते तमे अहींया जोई शको छो सोडियम इलेक्ट्रॉन गुमावशे एटले एनी स्थायी इलेक्ट्रॉन रचना 1s2 2s2 2p6 बनशे बराबर छे अने क्लोरीन इलेक्ट्रॉन मेळवशे एटले एनी इलेक्ट्रॉन रचना बनशे 3s2 3p6 स्थायी इलेक्ट्रॉन रचना ऊंडावाई जेवी हवे शुं थशे अभिधारणा नंबर 4 तो जे सोडियम धन आयन बन्यो अने क्लोरीन ऋण आयन बन्यो एना वच्चे एक आकर्षण विद्युत आकर्षण उत्पन्न थशे विद्युत आकर्षण उत्पन्न थशे अने एना कारणे वच्चे एक बंध बने जेने आपणे आयनीय बंध कहीए तो सोडियम आयन जेनी इलेक्ट्रॉन रचना स्थायी बनी गई क्लोरीन आयन जेनी पण इलेक्ट्रॉन एक स्थायी इलेक्ट्रॉन रचना बनी एना वच्चे एक विद्युत आकर्षण बल उद्भवे इलेक्ट्रॉन विद्युत आकर्षण बल ની રચના થાય અને એ વિદ્યુત આકર્ષણ બળની જે રચના થાય એને આપણે કહીએ આયનીય બંધ તો કોઝલની અભિધારણામાં પાછો નંબર 1 સમૂહ 1 અને સમૂહ 17 ના તત્વો સમૂહ 18 ના તત્વો કરતા જુદા પડતા હોય છે સમૂહ 1 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી નીચી હોવાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઊંચી હોવાથી ઇલેક્ટ્રોન મેળવે છે બરાબર છે इलेक्ट्रॉन गुमाव्या बाद समूह एक ना तत्वों धन विजवारी आयन बनावे छे इलेक्ट्रॉन गुमाव्या बाद सॉरी गुमाव्या बाद अने इलेक्ट्रॉन मेळव्या बाद ए लोको ऋण विजवारी आयन बनावे छे धन विजवारी आयन अने ऋण विजवारी आयन नी इलेक्ट्रॉन रचना समूह 18 नी इलेक्ट्रॉन रचना NH2NP6 हीलियम छोड़ीने हीलियम तमारो एक्सेप्शनल केस थशे बराबर आपणे पछी वात करी NH2NP6 जेवी रचना बनी जाय छे जे स्थायी इलेक्ट्रॉन रचना होय छे हवे धन अने ऋण आयन वच्चे एक विद्युत आकर्षण बळ उद्भवे જે વિદ્યુત આકર્ષણ બળ ઉદ્ભવે એને આયનીય બંધ કહેવાશે સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો આ તમને એક્ઝામ્પલ સ્વરૂપે સમજાવવું હોય તો એને અને સીએલ નું ઉદાહરણ લઈ તમે સમજાવી શકો છો એને અને સીએલ નું લઈ ઉદાહરણ લઈ સમજાવી શકો છો ધારો કે આ તમારે લખવું હોય તો મસ્ત મજાનું સ્ક્રીનશોટ પોઝ કરીને લખી શકો છો બરાબર ધારો કે NaCl ને છોડી તમને એવું ઉદાહરણ આપે કે CaF2 માં આયનીય બંધ બને બરાબર સમજાવો કોઝલની અભિધારણાઓ मुजब समझाओ
चलो तो अवे समझाओ कॉजल अभिधारण मुझे समझाओ। चलो तो CaF2 समझाओ अच्छे ओके कैल्शियम। अच्छा अत्यार सुधी आपने बात करी समूह एक ना तत्व। अच्छा कैल्शियम तो समूह बे ना तत्व छे। कैल्शियम समूह बे ना तत्व छे। समूह बे ना तत्व नी आयनीकरण एंथाल्पी पर नीची ज होय छे परंतु समूह एक करता थोड़ी ऊंची होय छे એટલે ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવતો નથી પરંતુ મેં કીધું એ મુજબ એની ઇલેક્ટ્રોન સોરી આયનીકરણ એન્થાલ્પી નીચી હોવાથી એ ઇલેક્ટ્રોન તો ગુમાવશે પરંતુ એના પાયે કક્ષકમાં એક નહીં બે ઇલેક્ટ્રોન હોય છે કેલ્શિયમ કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગન 3s2 આર્ગન એટલે ઊંડા વાયુ બરાબર આર્ગન સમૂહ 18 નો વાયુ બરાબર 3s2 એનો મતલબ હવે કેલ્શિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે બે ઇલેક્ટ્રોન ગુમાવશે તો હવે કેલ્શિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવીને બની જશે Ca+2 વત્તા 2 ઇલેક્ટ્રોન ફ્લોરિન ચલો ફ્લોરિન કયા સમૂહનો તત્વ 17મો સમૂહ 17મા સમૂહમાં ઇલેક્ટ્રોન રચના જોવા જાવ તો તમારી બની જશે NH2N5 ફ્લોરિન એ બીજા આવર્તનો તત્વ હોવાથી એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ બીજા આવર્તનો તત્વ 2s2 2p5 બીજા આવર્તનો તત્વ હવે એક ઇલેક્ટ્રોનની જરૂર પડતી હોય છે તો એક ઇલેક્ટ્રોન મેળવશે અને બનાવશે F-1 અહીં મને પ્રોબ્લેમ છે અહીં મને તકલીફ છે મને તકલીફ શું છે તો કેલ્શિયમ ગુમાવે છે બે ઇલેક્ટ્રોન પરંતુ ફ્લોરિન મેળવે છે એક જ ઇલેક્ટ્રોન ફ્લોરિન મેળવે છે એક જ ઇલેક્ટ્રોન તો હવે શું થશે સમજો વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ +2 આયન બને એ ફ્લોરિન સાથે એક વિદ્યુત આકર્ષણ બળ બનાવશે પરંતુ એક નહીં એ બે ફ્લોરિન લેશે અને બે ફ્લોરિન સાથે વિદ્યુત આકર્ષણ બનશે કારણ જ્યારે પણ કોઈ સંયોજન સ્થાયી બનતું હોય વિદ્યુત આયનને સંયોજન સ્થાયી બનતું હોય ત્યારે એનું ધન વીજભાર અને એનું ઋણ વીજભાર એ સમાન થવું હોવું જરૂરી છે સમાન હોવું જરૂરી છે એનો મતલબ ધન વીજભાર જો +2 હોય તો ઋણ વીજભાર પણ -2 હોવું જરૂરી હોય પરંતુ અહીંયા F-1 જ હોય -2 બનાવવું હોય તો બે F ની જરૂર પડશે એટલે અહીં હું લખી શકું 2F અહીં લખી શકું 2 ઇલેક્ટ્રોન 2F માઇનસ હવે Ca અને F વચ્ચે એક વિદ્યુત આકર્ષણ બળ ઉદ્ભવે અને બનાવશે CaF2 આયનીય સંયોજન તો આપણા આ વિડિયો લેક્ચરમાં અષ્ટકનો નિયમ કોને કહેવાય આપણે એ સમજી લીધું એના સાથે સાથે કોઝલની અભિધારણાઓ કઈ કઈ છે એ જોઈ લીધી અને કોઝલની અભિધારણાઓ મુજબ બે ઉદાહરણ લીધા એક NaCl કઈ રીતના બને ને એક CF2 કઈ રીતે કોઝલની અભિધારણાઓનો ઉપયોગ કરીને બની શકે એવો આપણે સમજીએ તો આશા રાખું આજનો વિડીયો લેક્ચર તમને સમજ પડી ગઈ હશે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ ચેપ્ટરને કન્ટિન્યુ કરશું ટિલ ધેન કીપ વોચિંગ વિડીયો થેન્ક યુ એવરીવન એન્ડ હેવ અ નાઇસ ટાઈમ